સુરતમાં શ્રમિક વિસ્તારમાં ઊંટ વેદ તબીબો રહ્યા છે આગેવાન પહોંચીને આ તબીબને પૂછતા પોતે ભાજપમાં છે ને અઢાર વર્ષથી વગર ડિગ્રીએ ક્લિનિક ચલાવે છે જોકે દારૂના નશામાં બકવાસ કરતા સ્થાનિક લોકોએ પોલીસને જાણકારી આપી હતી અને આ તબીબ પોલીસ મથકે પહોંચી ગયા હતા મહામારી વચ્ચે હાલમાં ખાનગી હોસ્પિટલ સાથે તબીબોને જાણે ચાલી થઈ ગઈ છે ત્યારે શહેરના છેવાડે આવેલ ઊંટવેદ તબીબો પોતાની દુકાન ચલાવી રૂપિયા કમાવા સાથે લોકોના જીવ સાથે ચેડા કરતા હોય છે સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડ ખાતે આરાધના ક્લિનિક આવેલી છે જો કે અહીંયાથી કેટલાક લોકો એક મહિલા પોલીસ સાથે હોવાને લઈને જતા હતા ત્યારે આ ક્લિનિક રાત્રે બે વાગ્યે ખુલ્લી જોઈને ત્યાં જોવા જતા અહીં હાજર એક તબીબ ટેબલ પર સુતા હતા જો કે સાથે લોકોએ આ તબીબને અહીં શું થયું છે અને કેમ આટલી રાત્રે ક્લિનિક ખુલ્લી છે તેવું પૂછતા તે ઉશ્કેરાઈ ગયા હતા ગમે તેમ બોલીને દાદાગીરી કરવા સાથે ધમકી આપી હતી સ્થાનિક લોકોને ખ્યાલ આવી ગયો હતો કે આ તબીબ દારૂના નશામાં છે તો કે તબીબને પૂછતા તેમણે તેઓ ભાજપમાં છે અને છેલ્લા અઢાર વર્ષથી આ ક્લિનિક ચલાવે છે પોતાની પાસે ડિગ્રી પણ ન હોવાનું પણ જણાવ્યું હતું અને તેણે સ્થાનિક મહિલાને મારી નાખવાની ધમકી આપવા સાથે તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે તો પૂરો કરી દેશે તેવી ધમકી આપી હતી સ્થાનિક લોકોએ તાત્કાલિક આ તબીબનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવા સાથે પોલીસને બોલાવી હતી જો કે પોલીસે તબીબને દારૂના નશામાં હોવાને લઈને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેની ડિગ્રી માંગતા તેની પાસે ડિગ્રી ન હોવાનું સામે આવ્યું હતું પોલીસે તબીબ વિરુદ્ધ ડિગ્રી ન હોવા છતાં પ્રેક્ટિસ કરતા હોવાનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે